आतंकी हुमला में जवान महिपाल सिंह वाला शहीद थया छे। महिपाल सिंह वाला नश्वर देह ने निवासस्थाने लावामां आव्यो अने अंतिम यात्रा निकली। कुलगाम में आतंकी हुमला में महिपाल सिंह शहीद थया। विराटनगर में शहीद जवान की शहीद यात्रा निकली। जवान महिपाल सिंह वाला मूल सुरेन्द्रनगर वतनी छे। 34 राष्ट्र राइफल में तेओ फरज बजावता हता अने 15मी ऑगस्टे मात्र 2 दिवस बाद माफ करशो 15मी ऑगस्टे शहीद जवानो जन्मदिवस छे। आर्मी कैंटोनमेंटमां गार्ड ऑफ ऑनर आपवामां आवशे। बाळपणथी ज आर्मीमां जवानी इच्छा धरावता हता ने 2 दिवस पहला ज जम्मू काश्मीरमां आतंकीओए हुमलो कर्यो अने तेमां लड़ता लड़ता महिपाल सिंह शहीद थया। सीएम भूपेन्द्र पटेले शहीद जवानने श्रद्धांजलि पाठवी। અને તેમની અંતિમ યાત્રા કે જે હાલ પહોંચી ગઈ છે લીલાનગર સ્મશાન ગૃહ ખાતે મહિપાલસિંહ વાળાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। આ જવાન કે જેને અંતિમ વિદાય આપવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા છે। રસ્તા પર આ ભીડ જે દેખાઈ રહી છે એ જેની સાક્ષી છે કે એક જવાન માટે લોકોના મનમાં કેટલો આદર હોય છે, કેટલું સન્માન હોય છે અને એ દર્શાવે છે, એ દેખાડે છે। अंतिम संस्कार तेमना करवामां आवशे संपूर्ण सर्वोच्च सम्मान साथे। परंतु विराटनगर ज्यां तेमनो परिवार रहेतो हतो त्यां तेमना नश्वर देहने लावामां आव्यो हतो अने तमाम मोटा लोकोए महानुभावोए तेमने श्रद्धांजलि आपी हती। पक्ष विपक्ष भूलीने सौ कोई लोको तेमने अंतिम संस्कारमां अंतिम यात्रामां जोड़ाया हता। तेमना पत्नी के जेओ गर्भवती छे, 9 महीना पूर्ण थई चूक्या छे अने बीजी बाजु तेमना पत्नीने अंतिम विदाय आपी रह्या छे। એ પીડા શું હશે એની કલ્પના કરવી પણ અઘરી છે। એ પત્નીનું દુઃખ શું હશે, પત્નીની શું પીડા હશે કે જે એક બાજુ એક નવા પ્રાણને જન્મ આપવાના હતા પરંતુ બીજી બાજુ એ પતિને તેમણે ગુમાવ્યા છે। મહિપાલસિંહ વાળા 2 દિવસ પહેલા જ જ્યારે જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ હુમલો કર્યો હતો ત્યારે 3 જવાનો કે જેઓએ આતંકીઓ સામે બાત ભીડી હતી તેમાં મહિપાલસિંહ વાળા એક હતા। સિગ્નલમેન તરીકે તેઓ ફરજ બજાવતા હતા અને તેમણે શહીદી વહોરી, તેઓ ઘાયલ થયા હતા, આર્મી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ દુર્ભાગ્યવશ તેમને ન બચાવી શકાયા અને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। માત્ર 25 વર્ષની ઉંમરે તેમણે દેશની સુરક્ષા કરતા કરતા, દેશની રક્ષા કરતા કરતા પોતાના પ્રાણોની આહુતિ આપી છે, સર્વોચ્ચ બલિદાન આપ્યું છે અને એ જ કારણ છે કે તેમને અંતિમ વિદાય આપવા માટે એ તમામ લોકો ઉમટ્યા છે કે જેમણે ક્યારેય મહિપાલસિંહને ઓળખ્યા નહીં હોય, જાણ્યા નહીં હોય, જોયા નહીં હોય પરંતુ તમામ લોકો મહિપાલસિંહની અંતિમ યાત્રામાં પહોંચ્યા હતા અને લીલાનગર સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। મહિપાલસિંહ કે જેમણે નાનપણથી જ સ્વપ્ન સેવ્યું હતું દેશની રક્ષા કરવાનું, સેનામાં જવાનું અને માત્ર 19 વર્ષની વયે તેઓ સેનામાં જોડાયા હતા। મધ્યપ્રદેશના જબલપુરમાં તેમણે 1 વર્ષ માટે ટ્રેનિંગ લીધી હતી અને ત્યારબાદ તેમનું પોસ્ટિંગ ગુવાહાટીમાં થયું હતું। ગુવાહાટી બાદ માત્ર 6 મહિના પહેલાં જ જમ્મુ કાશ્મીર ખાતે તેમનું પોસ્ટિંગ કરવામાં આવ્યું હતું। હજુ તો 1 મહિનો માંડ થયો હશે, માત્ર 1 મહિના પહેલાં જ તેઓ પત્નીના સીમંતમાં હાજર રહ્યા હતા। 2 દિવસ પહેલાં જ તેમણે પત્ની સાથે વાત કરી હતી અને આજે તેમને અંતિમ વિદાય આપવામાં આવી, તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। પરંતુ આ એ જવાન છે કે જે દેશ માટે કુરબાની આપવા માટે તૈયાર હતો અને એણે કુરબાની આપી છે અને કલ્પના હશે જ્યારે સેનામાં જોડાયા હશે ત્યારે જ એમને ખબર હશે કે એક ક્ષણ આવી પણ શકે છે। પરંતુ એમના મનમાં એ નિર્ભીક મન હતું, એ નિર્ભીક હૃદય હતું અને આજે દેશ માટે લડતા લડતા, એ કાયર આતંકીઓ સામે લડતા લડતા મહિપાલસિંહ શહીદ થયા છે અને એની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે। ઠેર ઠેર તેમના પોસ્ટર્સ લાગ્યા હતા, મૂળ સુરેન્દ્રનગરના તેઓ વતની હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા, તેમની સાથે મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર હતા। પરંતુ આ જવાનનું જીવનનું મૂલ્ય શું છે, તેમના મૃત્યુનું શું મૂલ્ય છે, એ આ ભીડ દર્શાવે છે, લોકો દર્શાવે છે। જમ્મુ કાશ્મીરમાં પણ તેમને આવી જ રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી।
अन्य समाचार पर नजर करिए। राज्य में चार दिवस मध्यम थी भारे वरसाद की आगाही करवामां आवी छे। दक्षिण उत्तर गुजरात में हलवा थी मध्यम वरसाद की आगाही कराई छे। सौराष्ट्र ने अमदावाद में हलवा वरसाद की आगाही कराई छे। दरियाकांठे 40-45 किलोमीटर की गति पवन फूंकाशे। हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे। आवनारा दिवसों माटे मध्यम थी भारे वरसाद की आगाही करवामां आवी छे। सौराष्ट्र ने अमदावाद में हलवो वरसाद वरसे तो दरियाई कांठे 40-45 किलोमीटर की गति पवन फूंकाशे। दक्षिण और उत्तर गुजरात में आ वक्त वधारे आगाही करवामां आवी छे। दक्षिण गुजरात और उत्तर गुजरात में भारे वरसाद वरसी शके छे। अत्यार सुधी में सीजन 92% वरसाद वरसी चूक्यो छे। पहला ज तबक्का में वरसादे धड़बड़ाटी बोलावानी शुरू कर दीधी थी। त्यारबाद बीजा तबक्का में सौराष्ट्र के पंथकों ने वरसादे घंभोड़ा था।